29 તારીખ થી આવતા મહિનાની 8 તારીખ સુધી નવરાત્રી મહોત્સવ છે. 8 તારીખ દશેરાનો દિવસ છે અને એ દિવસે પણ કેટલાક ગરબા હશે. તો આ સમગ્ર નવરાત્રી મહોત્સવ માટે પોલીસ બંદોબસ્તની તૈયારી થઈ ચૂકી છે. જે ધ્વનિની સમયમર્યાદા છે એ રાતના 12 વાગ્યા સુધીની રહેશે. દરેક આયોજકો સાથે પણ અલાયદી મીટિંગ કરી અને એમને વિશેષ સૂચનાઓ આપી દેવામાં આવશે. દરેક જે ગરબાની જગ્યા છે અને જ્યાં ભીડ એકત્રિત થવાની છે એ તમામ જગ્યાઓનું એન્ટી સબોટેજ ચેકિંગ થશે. પ્રાઇવેટ જે નવરાત્રી મહોત્સવની તૈયારી કરનાર આયોજકો છે એમને વધારાના વોલેન્ટિયર અને સિક્યોરિટી ગાર્ડ રાખવા માટે પણ સૂચના આપી છે અને સાથે સાથે પોલીસ પણ 100% જે છે એ ખડેપગે રહેશે. નવરાત્રી દરમિયાન રેગ્યુલર PCR વાન જે સુરતમાં 60 છે અને બીજી પેટ્રોલિંગ મોબાઈલ જે છે એ પણ 60 જેટલી છે અને સિવાય જરૂરિયાત મુજબ રિક્વિઝિટ વાહનો કરી અને સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે. QRT ટીમો અને રિઝર્વ પોલીસ દળ પણ તૈનાત રહેશે જરૂરિયાત મુજબ, અને જરૂરિયાતના પ્રસંગે તુરંત પોલીસ જગ્યા પર પહોંચી જાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આયોજકોને અને ગરબામાં પાર્ટિસિપન્ટને શું કરવું અને શું નહીં કરવું એ અંગેની પણ વિગતવાર સમજ કરી દેવામાં આવશે. તો એકંદરે લોકોને બિલકુલ ભયમુક્ત થઈ અને નવરાત્રી આનંદથી માણવા માટે વિનંતી છે. આ દરમિયાન જે પ્રિકોશન વધારાના લેવામાં આવશે એ દરેક હોટેલો ઉપર અને પ્રાઇવેટ ફાર્મ હાઉસ છે એના ઉપર અને એકાંતવાળા જે રસ્તાઓ છે એના ઉપર એ પોલીસની સતત નજર રહેશે અને વાહન ચેકિંગ પણ સતત ચાલુ રહેશે.